સ્ટુડન્ટ કેમ છો દરેક જણ? મજામાં? છેલ્લે આપણે છઠ્ઠું ચેપ્ટર ચાલુ કરેલું, ખૂબ જ સહેલું ચેપ્ટર છે. એ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 6.1 સુરેખ અસમતાઓ પર આધારિત સ્વાધ્યાય 6.1 એના 1 થી 16 સુધીના દાખલાનો અભ્યાસ કરેલો. હવે 17મો દાખલો, 17 થી 20ના ક્રમની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેમને સંખ્યા રેખા પર દર્શાવો. એટલે કે 17 થી 20 સુધીના જે દાખલાઓ છે તેનો ઉકેલ મેળવવાનો છે અને તેને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનો છે. આમ તો આપણે ઉપરના બધા જ દાખલાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરેલું જ છે, એટલે કોઈ મોટી નવાઈની વાત છે નહીં. એટલે 17, 18, 19 અને 20 દાખલાનો આપણે અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 17મો દાખલો આ રીતે છે. 3x-2 = 2x + 1. હવે એક બાજુ એક્સ વાળું પદ ગોઠવી દઈએ, એટલે 3x-2x = 1+2. 3x-માંથી 2x બાદ કરી એટલે x < 3, એટલે x ની કિંમત 3 કરતાં નાની. એટલે એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ તો આ 3ને ધ્યાનમાં લેવાના નથી, એટલે 3 કરતાં નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ, 3 કરતાં નાની તમામ વાસ્તવિક સંખ્યાઓ -∞ સુધી. એટલે એનો ઉકેલ ગણ અંતરાલ સ્વરૂપે લખીએ તો -∞ અને 3 બંને જોડે ઓપન ઇન્ટરવલ જ આવશે, કારણ કે આપણે 3ને ધ્યાનમાં લેવાના નથી. આ રીતે પણ લખી શકીએ જવાબ, અથવા તો મેં તમને કીધેલું તે મુજબ x = R, કે જ્યાં x < 3. ઓકે, ખ્યાલ આવી ગયો ને? બહુ સહેલા દાખલા છે. હવે 18મો દાખલો આ રીતે છે. 5x - 3 = 3x - 5. હવે એક બાજુ x વાળા પદો ગોઠવી દઉં, એક બાજુ x વાળું પદ હું ગોઠવી દઉં, તો આ રીતે લખી શકાશે. 3x આ બાજુ, એટલે 5x - 3x = -5+3. 5x - 3x = 2x = -2. હવે 2ને સામે લઈ જાઉં તો x > -2/2, એટલે x > -1. ક્લિયર? એટલે એક્સની કિંમત -1થી શરૂ કરીને મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ ઇન્ફિનિટિવ, એટલે કે એનો અર્થ એમ થશે કે આનો ઉકેલ ગણ કયો થયો કહેવાય? -1થી શરૂ કરીને મોટી સંખ્યાઓ. ક્લિયર? ચલો હવે 19મો દાખલો લઈએ. 19મો દાખલો આ રીતે છે. 3 × 1 - x = 2x + 4. હવે અહીંયા કૌંસ દૂર કરી કાઢો. 3 - 3x = 2x + 8. હવે આ 2xને આ બાજુ લાવી દઉં તો -3x - 2x = 8 - 3.
माइनस 3x माइनस 2x एटले माइनस 5x, 8 माइनस 3 एटले 5। હવે આની બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરી કાઢો તો 5x ઇઝ ગ્રેટર ધેન માઇનસ 5। હવે 5 સામે લઈ જાઉં તો x ગ્રેટર ધેન માઇનસ 5 અપોન 5, ધેરફોર x ઇઝ ગ્રેટર ધેન માઇનસ 1। એટલે x ની કિંમત માઇનસ 1 થી મોટી, આ રીતે માઇનસ 1 થી મોટી એટલે એવી અસંખ્ય સંખ્યાઓ, અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવશે। એટલે એનો ઉકેલ ગણ જો તમારે અંતરાલ સ્વરૂપે લખવો હોય તો આ રીતે લખી શકાય, માઇનસ 1 ટુ ઇન્ફિનિટિવ, માઇનસ 1 ની જોડે ઓપન ઇન્ટરવલ, ઇન્ફિનિટિવ જોડે તો એ ઓપન ઇન્ટરવલ જ હોય છે, ક્લિયર। આ રીતે પણ લખી શકાય, ગુણધર્મની રીતે લખવું હોય તો પણ લખી શકાય, એક્સ બિલોંગ્સ ટુ આર, કે જ્યાં એક્સ ગ્રેટર દેન માઇનસ 1, ક્લિયર। તો આ હતો આપણો 17, 18 અને 19 દાખલા, ત્રણે ત્રણ દાખલા ઘણા સિમ્પલ જ દાખલા છે, ક્લિયર। ચલો હવે 20મો દાખલો લઉં। 20મા દાખલાની રકમ આ રીતે છે, x/2 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5x માઇનસ 2 અપોન 3 માઇનસ 7x માઇનસ 5 સોરી 7x માઇનસ 3 અપોન 5। રકમ જોઈ લેજો, કદાચ મારી કોઈ ભૂલ ન હોય, x/2 is greater than or equal to 5x minus 2 upon 3 minus 7x minus 3 upon 5, therefore x/2 is greater than or equal to 3 into 5 એટલે કે 15, લસા લઈ લઈએ છીએ અહીંયા, 25x minus 5 દુ 10 minus 7 તરી 21x પ્લસ 3 તરી 9, એટલે કે એની ઉપરથી x/2 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 25x માઇનસ 21x, 25માંથી આપણે 21ને બાદ કરી કાઢીએ એટલે 4x થઈ જશે, એટલે આ 4x માઇનસ 1 અપોન 15। હવે ચોકડી ગુણાકાર કરી દઉં, ચોકડી ગુણાકાર કરું તો 15x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 4 દુ 8x માઇનસ 2। હવે 15x માઇનસ 8x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2, 15xમાંથી 8x બાદ કરી કરું એટલે 7 ને 7 15 એટલે 7x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2, ધેરફોર x is greater than or equal to minus 2 upon 7, એટલે x ની કિંમત minus 2 by 7 થી મોટી સંખ્યા, એટલે x ની કિંમત અહીંયા minus 2 by 7 થી મોટી સંખ્યાઓ, એટલે કે આ રીતની સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓ આવશે, ક્લિયર ટુ ઇન્ફિનિટિવ। તો આ હતો આપણો દાખલા નંબર 17, 18, 19 અને 20, સોરી પહેલાં આપણે આને એક ઉકેલ ગણ તરીકે લખી કાઢીશું, ફાઇનલી જવાબ ઉકેલ ગણ કયો થઈ ગયો કહેવાય, માઇનસ 2/7 થી ઇન્ફિનિટિવ, ઓકે। આ રીતે પણ લખી શકાય અથવા એને અંતરાલ સ્વરૂપે અરે ગુણધર્મની રીતે, એક્સ બિલોંગ્સ ટુ આર, કે જ્યાં એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માઇનસ 2/7, ઓકે। હવે આપણે પ્રશ્ન નંબર 21થી દાખલા સ્ટાર્ટ કરીએ। હવે આપણે 21મો દાખલો લઈએ, 21માંથી જે કંઈ દાખલા છે તે બધા વ્યવહારિક દાખલાઓ છે, વ્યવહારિક દાખલાઓ એટલે કે તમારે અસમતા બનાવવી પડે,
અને અસમતા બનાવ્યા પછી તેનો ઉકેલ શોધી શકાય। તો રકમના આધારે રકમની અંદર રહેલા જે શબ્દો છે વાક્યો છે એના આધારે તમારે અસમતા બનાવવાની છે। તો 21માં દાખલ રકમ આ રીતે છે, તમે ચોપડીમાં બે ત્રણ વખત વાંચજો એટલે તમને ખ્યાલ આવે। રવિએ પહેલી બે એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે। રવિએ પહેલી બે એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવેલ છે। હવે તેને ત્રીજા કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય। તેને ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય। હવે દાખલો ગણતા પહેલાં એક વસ્તુ કહું કે અહીંયા ઓછામાં ઓછું એવું લખેલું છે, ઓછામાં ઓછા એટલે એનો અર્થઘટન શું થાય? ધારો કે તમારી પાસે ઓછામાં ઓછા 10 રૂપિયા છે, એટલે કે તમારી જોડે 10 રૂપિયા તો છે જ, પણ એના કરતાં વધુ રૂપિયા પણ છે। એટલે ઓછામાં ઓછા 10 રૂપિયા એટલે 10 અથવા 10 કરતાં વધારે। તો એ જ લોજિકના આધારે આપણે આ 21મો દાખલો સોલ્વ કરીએ। તો રવિએ પહેલી અને પ્રથમ બે કસોટીમાં મેળવેલા ગુણ રવિએ પ્રથમ કસોટીમાં રવિએ પ્રથમ કસોટીમાં 70 ગુણ મેળવેલા છે। કેટલા ગુણ મેળવેલા છે? 70 ગુણ। પછી બીજી કસોટીમાં પછી એની બીજી કસોટી આવી એની અંદર 75 ગુણ મેળવેલા છે। હવે હું ધારી લઉં છું, ધારો કે ત્રીજી કસોટીમાં એક્સ ગુણ મેળવ્યા હશે। પ્રથમ કસોટીમાં 70 ગુણ, બીજી કસોટીમાં 75 અને ત્રીજી કસોટીની અંદર એક્સ ગુણ મેળવ્યા છે। હવે શું લખેલું છે? તો જેથી તેના સરેરાશ ગુણ, સરેરાશ એટલે શું ખ્યાલ છે ને તમને? સરેરાશ ગુણ એ ઓછામાં ઓછા 60 થાય। ઓછામાં ઓછા 60 એટલે 60 અથવા 60 કરતાં વધારે, એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 60। હવે સરેરાશ ગુણ કેવી રીતે શોધાય? પહેલી કસોટીના માર્ક વત્તા બીજી કસોટીના માર્ક વત્તા ત્રીજી કસોટીના માર્ક ભાગ્યા 3 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 60। હવે 70 + 75 એટલે 145 + એક્સ, 3ને સામે લઈ જઈએ એટલે 6 × 3 = 18 = 180 માટે એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 180 - 145 એટલે એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 5 7 માંથી 4 જશે તો 3 એટલે 35 એટલે રવિએ ત્રીજી કસોટીમાં ન્યૂનતમ ગુણ 35 મેળવવા જોઈએ। એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 35 એટલે રવિએ ત્રીજી કસોટીની અંદર 35 અથવા 35 વધારે ગુણ મેળવે તો ત્રણેય કસોટીનું સરેરાશ મૂલ્ય 60 અથવા 60 કરતાં વધારે થાય, એટલે ઓછામાં ઓછું 60 થાય। ખ્યાલ આવ્યો તમને દાખલામાં? એટલે રકમ પ્રમાણે તમારે અસમતા બનાવવી પડે,
रकम उपरथी तमारे असमता बनावी पड़े अने त्यार पछी असमतानु सादरूप आपीने तेनो उकेल मेळववानो। ओके, तो आ हतो आपणो दाखला नंबर 21। जो हवे 22मो दाखलो, कोई एक अभ्यासक्रममां ग्रेड ए मेळववा माटे 5 परीक्षानी सरेराश कोई एक अभ्यासक्रम छे एमां ए ग्रेड मेळववो छे तमारे, तो ए ग्रेड मेळववा माटे 5 परीक्षानी सरेराश 90 के तेथी वधु गुण होवा जोईए। आ एक नियम लखेलो छे के ए ग्रेड मेळववो होय तो 5 परीक्षाओनुं सरेराश मार्क, 5-5 परीक्षाना सरेराश 90 के तेथी वधु गुण होवा जोईए। दरेक परीक्षा 100 गुणनी होय छे, तो सुनीता, जो सुनीताना प्रथम 4 परीक्षाना गुण, जो सुनीताना प्रथम 4 परीक्षाना गुण 87, 92, 94 અને 95 હોય તો તેને તે અભ્યાસક્રમમાં એ ગ્રેડ મળે એ માટે તેને 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવ્યા જોઈએ, ગુણ મેળવવા જોઈએ। ઉપરના જેવો જ દાખલો છે, ખાલી આમાં એ ગ્રેડની વાત કરેલી છે, આગળના દાખલાની અંદર સરેરાશ હતું, અહીંયા પણ સરેરાશ છે, પણ અહીંયા કેટલી પરીક્ષાઓ થાય છે, ટોટલ 5 પરીક્ષાઓ। તો હું ધારી લઉં છું, ધારો કે સુનીતાએ 5મી પરીક્ષામાં એક્સ ગુણ મેળવ્યા હશે। હવે એનું સરેરાશ ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ કે જેથી કરીને 5 પરીક્ષાઓનું સરેરાશ મૂલ્ય કેટલું થવું જોઈએ, 90 કે તેથી વધુ થવું જોઈએ, ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 90। તો પહેલી પરીક્ષાના માર્ક કેટલા છે, 87, બીજી પરીક્ષામાં 92 માર્ક છે, ત્રીજી પરીક્ષાની અંદર 94 માર્ક છે, ચોથી એક્ઝામની અંદર 95 માર્ક છે અને છેલ્લી 5મી એક્ઝામમાં એક્સ માર્ક છે, ભાગ્યા 5 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90, ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90। એટલે આ રીતે 5 પરીક્ષાઓનો સરવાળો ભાગ્યા 5। હવે આનો સરવાળો કરી દઉં, આનો સરવાળો કરી કાઢીએ તો આનો સરવાળો આપણે કેલ્સીની મદદથી કરીએ તો 368 થાય છે, એટલે 368 પ્લસ એક્સ અપોન 5 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90। ક્લિયર, હવે 5ને સામે લઈ જઈએ, અસમતા બની ગઈ છે, તો 368 પ્લસ એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 450 માટે એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 450 માઇનસ 368 માટે એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, બાદબાકી કરી કાઢીએ તો 82 આવશે, એટલે એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 82। તેથી સુનીતાએ 5મી પરીક્ષામાં, આમ સુનીતાએ 5મી પરીક્ષામાં
82 गुण मेळववा जोईए, ओछा में ओछा 82 गुण मेळववा जोईए, जेथी करीने सुनीता ने ए ग्रेड प्राप्त थाय। ख्याल आव्यो तमने दाखला में? एटले के सुनीताए पांचमी परीक्षा में केटला मार्क मेळववा जोईए के जेथी करीने सुनीता ने ए ग्रेड मळे। क्लियर? એટલે પહેલી પરીક્ષા વત્તા બીજી પરીક્ષા વત્તા ત્રીજી વત્તા ચોથી અને વત્તા પાંચમી પરીક્ષાના માર્ક એક્સ ભાગ્યા 5। ઓકે, તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 22। જો હવે દાખલા નંબર 23। બે પૈકી પ્રત્યેક 10થી નાનો હોય અને જેમનો સરવાળો 11થી વધુ હોય, જે બે પૈકી પ્રત્યેક 10થી નાનો હોય અને જેમનો સરવાળો 11થી વધુ હોય, તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો, તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ તમારે શોધવાની છે। તો ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો એવો જ દાખલો 24મો પણ છે। બે પૈકી પ્રત્યેક 5થી મોટો હોય અને તેમનો સરવાળો 23થી ઓછો હોય તેવી બે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ શોધો। એટલે 23માં દાખલામાં અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ છે, જ્યારે 24માં દાખલામાં યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ છે। તો હું પહેલાં ધારી લઈશ કે ધારો કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો, આપણે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો ધારી લઈશું। ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો એક્સ અને એક્સ પ્લસ 2 છે। કયા ધારી લીધા? એક્સ અને એક્સ પ્લસ 2। તમને થાય કે આવું જ કેમ? તો કોઈ પણ અયુગ્મ સંખ્યા તમે વિચારો, 1, 3, 5, 7, 9, 11, 13, આ બધી અયુગ્મ પૂર્ણાંકો છે। આ બધી સંખ્યાઓ તમે જો તેમની વચ્ચે બબ્બેનો તફાવત છે। ધારો કે પહેલી સંખ્યા 3 હોય તો બીજી સંખ્યા 5, એટલે 3 ને 2, 5, 5 પછી 2 ઉમેરો એટલે 7 આવે, 7માં 2 ઉમેરો તો 9 આવે, 9માં 2 ઉમેરો તો 11 આવે। એટલે કોઈ પણ બે અયુગ્મ, કોઈ પણ બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો વચ્ચેનો તફાવત હંમેશા 2 જ હોય છે। એટલા માટે આપણે એક સંખ્યા એક્સ લઈએ તો બીજી સંખ્યા એક્સ પ્લસ 2, એક સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા કઈ લેવાય? એક્સ પ્લસ 2। હવે રકમની અંદર જે શબ્દો આપેલા છે તે મુજબ બે પૈકી પ્રત્યેક 10થી નાની છે, એટલે જે કઈ સંખ્યાઓ છે તે 10થી નાની છે, એટલે એક્સ લેસ ધેન 10 અને બીજી સંખ્યા એક્સ પ્લસ 2 લેસ ધેન 10, બંને સંખ્યાઓ 10થી કેવી છે? નાની છે, માટે એક્સ લેસ ધેન 10 અને એક્સ લેસ ધેન 8 આ બે સામે જતા રહેશે એટલે 8 થઈ જશે। એટલે એક્સની કિંમત 8 કરતાં નાની અને 10 કરતાં નાની, તો એનો અર્થ એવો થયો કહેવાય કે આપણે એક્સની કિંમત 8 કરતાં નાની જ આવશે, કારણ કે એવી જ કિંમતો આપણે લેવાની કે જ્યાં બંનેનું પાલન કરતી હોય। એક્સની કિંમત 10 કરતાં નાની અને એક્સની કિંમત 8 કરતાં નાની, તો આ બંનેની અંદર કોમન સંખ્યાઓ કઈ થઈ જવાની? એક્સની કિંમત 8 કરતાં નાની। આ પહેલો એક વિભાગ દાખલાનો પૂરો થયો। જે પહેલું જે વાક્ય લખેલું છે રકમમાં તે મુજબ મેં આ લખ્યું,
હવે દાખલાની અંદર બીજું વાક્ય એવું લખેલું છે કે જેમનો સરવાળો 11 થી વધુ હોય, એટલે આ બંને સંખ્યાઓનો સરવાળો 11 થી વધુ, એટલે ઇઝ ગ્રેટર ધેન 11, ઇઝ ગ્રેટર ધેન 11। હવે એમનો સરવાળો એટલે કે પહેલી સંખ્યા x અને બીજી સંખ્યા x प्लस 2 इज ग्रेटर देन 11। पहली संख्या x અને બીજી સંખ્યા x प्लस 2 ग्रेटर देन 11। હવે આનો સરવાળો કરી કાઢીએ તો x प्लस x એટલે 2x થઈ જશે, એટલે 2x प्लस 2 इज ग्रेटर देन 11। હવે 2 ને સામે લઈ જાઉં તો 2x ઇઝ ગ્રેટર દેન 11 માઇનસ 2 એટલે 9, તો x ગ્રેટર દેન 9/2, x ગ્રેટર દેન 9/2 એટલે x ગ્રેટર દેન 4.5, એટલે x ની કિંમત 4.5 થી મોટી અને x ની કિંમત 8 કરતા નાની, તો વિચારો કઈ સંખ્યા આવી શકે, એવી કઈ અયુગ્મ સંખ્યાઓ હું લઈ શકું કે જે 4.5 કરતાં મોટી હોય અને 8 કરતાં નાની હોય, તેવી એક્સની સંખ્યાઓ કઈ કઈ થશે? એક્સની કિંમત 5 અને 7, એક્સની કિંમત કઈ થવાની? 5 અને 7। પણ તમને દાખલાની અંદર અયુગ્મ પૂર્ણાંકોની જોડ પૂછેલી છે। શું પૂછેલું છે? અયુગ્મ પૂર્ણાંકોની જોડ, એટલે એક સંખ્યા x તો બીજી સંખ્યા x પ્લસ 2, એટલે કે જો એક સંખ્યા 5 હોય તો બીજી સંખ્યા 7 થશે, એક સંખ્યા 7 હોય તો 7 ને 2 9, એટલે આ બંનેનો સરવાળો 11 કરતાં મોટો પણ થઈ ગયો। આ બંને સંખ્યાઓનો સરવાળો 7 ને 5 12, 9 ને 7 16, એટલે આ બંનેનો સરવાળો 11 કરતાં મોટો પણ થઈ ગયો, અને બે પૈકી પ્રત્યેક 10 થી નાની હોય, અને આ બધી સંખ્યાઓ 10 થી કેવી છે? નાની। એટલે રકમની અંદર જે શબ્દો આપેલા છે તેનું પાલન પણ થવું જોઈએ, રકમમાં જે શબ્દો આપેલા છે તેનું પાલન પણ થવું જોઈએ, અને એ રીતે તમારે અસમતા બનાવવી પડે। ક્લિયર? તો આવો જ દાખલો તમને 24મો આપેલો છે, ક્વેશ્ચન નંબર 24। 24માં દાખલાની અંદર બે પૈકી પ્રત્યેક સંખ્યાઓ કેવી હશે? 5 થી મોટી હોય અને એમનો સરવાળો 23 થી ઓછો હોય, એમનો સરવાળો 23 થી ઓછો હોય તેવી યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ મેળવો। તો હું ધારો કે ક્રમિક યુગ્મ પૂર્ણાંક એક્સ અને એક્સ પ્લસ 2 છે। આમાં પણ કયા ધારીશું? એક્સ અને એક્સ પ્લસ 2 જ ધરાશે। કેમ? પહેલી સંખ્યા 2 હોય તો પછી 4 આવે, 4 પછી 6, 6 પછી 8, એટલે એમાં બબ્બે ઉમેરતા જઈએ તો એના પછીની સંખ્યા મળતી જાય, એટલે બે ક્રમિક યુગ્મ પૂર્ણાંકો એક્સ અને એક્સ પ્લસ 2 છે। હવે એવું લખ્યું કે બે પૈકી પ્રત્યેક 5 થી મોટી હોય, એટલે આ બંને સંખ્યાઓ 5 થી મોટી છે, એટલે એક્સ ગ્રેટર દેન 5 અને એક્સ પ્લસ 2 ગ્રેટર દેન 5। હવે આ બેને સામે લઈ જઈએ તો એક્સ ગ્રેટર દેન 3, એટલે એક્સની કિંમત 5 થી મોટી અને એક્સની કિંમત 3 થી મોટી, તો આ બંનેની અંદર સમાવી શકે 5 થી મોટી લઈએ, એટલે તો ઘણી બધી સંખ્યા, 6 7 8 9 10 11 12 13 14 18 અને 3 થી મોટી વિચારો તો 4 5 6 7 8
तो बन्नेनी अंदर कॉमन संख्याओ कोनी थवानी, बन्ने मा कॉमन संख्याओ कोनी थवानी, तो एक्स ग्रेटर देन पांच, कोनी थवानी एक्स ग्रेटर देन पांच। क्लियर? सारू, हवे रकमनी अंदर एवुं लख्युं छे के जेमनो सरवारो 23 थी ओछो होय, एटले युग्म पूर्णांकोनो सरवारो 23 थी ओछो, तो पहली संख्या x, बीजी संख्या x प्लस 2 इज लेस देन 23, એટલે એની ઉપરથી 2x પ્લસ 2 લેસ ધેન 23, એટલે 2x લેસ ધેન 21 થઈ જશે, એટલે કે x લેસ ધેન 21 અપોન 2 એટલે 10.5, એટલે આ સંખ્યાઓ 10.5થી નાની, 10.5થી નાની અને x ગ્રેટર દેન 5, અને x ગ્રેટર દેન 5, એટલે એવી સંખ્યા પસંદ કરો કે જે સંખ્યા 5થી મોટી હોય અને 10.5 કરતાં નાની, એટલે એવી આમ ક્રમિક યુગ્મ પૂર્ણાંકોની જોડ, યુગ્મ પૂર્ણાંકોની જોડ કઈ થશે? તો એક સંખ્યા x, તો બીજી x પ્લસ 2, તો 5થી મોટી કઈ આવી શકે? 6 આવી શકે, 8 આવે, પછી 10 આવશે, બરાબર? કારણ કે 10.5થી નાની, 10.5થી નાની એટલે કઈ આવી શકે? 10। તો હવે x પ્લસ 2 કઈ થઈ જવાની? તો x પ્લસ 2 કઈ થઈ જશે? 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12। તો યુગ્મ પૂર્ણાંકોની કેટલી જોડ બની કહેવાય? અહીંયા 3 જોડ બની એમ કહેવાય, 6 અને 8, 8 અને 10, 10 અને 12। આ એવી સંખ્યાઓ છે જે પ્રત્યેક સંખ્યાઓ 5થી મોટી છે, પ્રત્યેક સંખ્યાઓ કેવી છે? 5થી મોટી છે, અને એમનો સરવારો 23 કરતાં ઓછો થાય છે। 6 ને 8 14, 23 કરતાં ઓછો થઈ ગયો, 8 ને 10 18, 23 કરતાં ઓછો થઈ ગયો, 10 અને 12 22, એ પણ 23 કરતાં ઓછો થઈ ગયો। એટલે રકમની અંદર જે શબ્દો આપેલા છે એ બધા જ શબ્દોનું આના માટે પાલન પણ થઈ જાય છે। ક્લિયર? એટલે આ સ્વાધ્યાયના સૌથી આ મોસ્ટ આઈએમપી આ બે દાખલા હતા, 23 અને 24। ક્લિયર? જો 25મો દાખલો, ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે, આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે, ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય, તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો। શું કહે છે કે ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે। તો હું કંઈક આ રીતે વિચારું છું, ધારો કે આ ત્રિકોણ એ બી સી છે, સમજવા માટે મેં આકૃતિ દોરેલી છે, આમ તો પરીક્ષામાં ન દોરો તો પણ ચાલે। ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે, એટલે ધારો કે એસીને હું નાની બાજુ તરીકે વિચારું, એસી રેખાખંડ એસીને આપણે નાની બાજુ તરીકે વિચારીએ, અને એ બી છે તેને હું સૌથી મોટી બાજુ તરીકે વિચારી લઉં, આવું આપણે ધારી લઈએ। તો સૌથી મોટી બાજુની લંબાઈ સૌથી નાની બાજુની લંબાઈ કરતાં 3 ગણી છે,
એટલે કે ए बी ની લંબાઈ 3x થઈ જશે અને ए सी ની લંબાઈ કેટલી x. તો ધારો કે ત્રિકોણ ए बी सी માં રેખાખંડ ए सी इज इक्वल टू x અને રેખાખંડ ए बी ની લંબાઈ ए बी इज इक्वल टू 3x. હવે બીજું વાક્ય વાંચો. આ સિવાયની ત્રીજી બાજુ એટલે આ બી સી ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. BC is equal to સૌથી મોટી બાજુની લંબાઈથી 2 સેન્ટીમીટર નાની છે એટલે BC is equal to 3x minus 2. આ ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે? ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો. પરિમિતિ ઓછામાં ઓછી 61 એટલે 61 અથવા 61 કરતાં વધારે. તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. ક્લિયર? હવે ત્રિકોણની પરિમિતિ કેવી રીતે શોધાય આપશ્રી દરેકને ખ્યાલ છે. ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવારો ए बी प्लस बी सी प्लस ए सी अपॉन 3 इज ग्रेटर देन ऑर इक्वल टू 61. હવે ए बी ની લંબાઈ આપણને રકમની અંદર એટલે આપણે ab is equal to 3x, bc is equal to 3x minus 2, ac is equal to x upon 3 is greater than or equal to 61. 3x plus 3x 6x plus x 7x minus 2 is greater than or equal to 6 3 18 અને 3 એટલે એની ઉપરથી 7x is greater than or equal to 183 plus 2. એટલે therefore 7x is greater than or equal to 185. માટે x is greater than or equal to 185/7. હવે 185/7 કરીએ તો ત્રિકોણની પરિમિતિ મેં તમને જ કીધું કે તમને બધાને આવડતું હશે. મને ભાઈ આવડે જ છે, નથી આવડતું એમ નહીં. પણ હવે ભૂલ થઈ ગઈ. પહેલાં આગળના સરેરાશ મૂલ્યના દાખલા ચાલતા હતા એટલે મેં છેદમાં 3 લખી કાઢ્યું. પણ ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુઓનો સરવાળો એ બી પ્લસ બી સી પ્લસ એ સી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 61. એ બી એટલે 3x, બી સી એટલે 3x-2 અને એ સી એટલે x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 61. એટલે 3x 3x 6x પ્લસ x 7x-2 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 61. એટલે 7x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 61 + 2 એટલે 63. અને 7 છેદમાં મૂકી દઈશું એટલે x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 9. એટલે આ થોડીક નાનકડી એવી ભૂલ થઈ ગઈ. છેદમાં 3 ના આવે. પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો થશે. તો હવે આપણો જે પ્રશ્ન હતો કે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર હોય તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. એટલે સૌથી નાની બાજુ આપણે કઈ ધારેલી હતી? એસી. સૌથી નાની બાજુ કઈ ધારેલી હતી આપણે? એસી. એટલે સૌથી નાની બાજુની લંબાઈનું માપ ઓછામાં ઓછું 9 સેન્ટીમીટર હોવું જોઈએ. આમ ત્રિકોણની સૌથી
नानी बाजूनी लंबाई नानू नानी बाजूनी लंबाई ओछामां ओछी ओछामां ओछी 9 सेंटीमीटर होवी जोईए। क्लियर। हवे दाखला नंबर क्वेश्चन नंबर 26 लईए। क्वेश्चन नंबर 26 नी रकम आ रीते आपेली छे। जो रकम आ रीते छे 26 मां दाखलानी, एक व्यक्ति 91 सेंटीमीटर लांबा एक पाटियाना 3 टुकड़ा करवा मागे छे। 91 सेंटीमीटर ना 3 टुकड़ा करवा मागे छे। बीजा टुकड़ानी लंबाई सौथी नाना टुकड़ानी लंबाई करता 3 सेंटीमीटर वधु छे। शब्दों समझो बराबर। बीजा टुकड़ानी लंबाई सौथी नाना टुकड़ानी लंबाई करता 3 सेंटीमीटर वधु छे। अने त्रीजा टुकड़ानी लंबाई सौथी नाना टुकड़ानी लंबाई थी बमणी छे। जो त्रीजा टुकड़ानी लंबाई बीजा टुकड़ानी लंबाई थी ओछामां ओछी 5 सेंटीमीटर वधु होय तो सौथी नाना टुकड़ानी शक्य लंबाई शोधो। आ रकमना शब्दों छे। फरीथी 91 सेंटीमीटर एक आखू पाटियुं छे, एना 3 टुकड़ा करवाना तमारे। एमांथी सौथी ओछी लंबाईना टुकड़ानी लंबाई बोर्डना टुकड़ानी लंबाई लाकड़ाना टुकड़ानी लंबाई 1 सेंटीमीटर थाय तेवुं धारी लईशुं। सौथी नाना टुकड़ानी लंबाई 1 सेंटीमीटर थाय छे तेवुं धारी लईए। तो आ रीते आपणे दरेक पदनी धारणा करीशुं। जो तमे रकम आखी वाँची काढी, रकम वाँची काढ्या पछी आपणे आ रीते धारी लईए। धारो के सौथी नाना टुकड़ानी लंबाई 1 सेंटीमीटर छे। हवे आमां जे सौथी जे नानो टुकड़ो छे तेने प्रथम टुकड़ा तरीके आपणे विचारीए छे। એટલે 3 ટુકડા જે કરીએ છીએ 91 સેન્ટીમીટર લાકડાના 3 લાકડાનું જે આખું પાટિયું છે, એક પાટિયાના 3 ટુકડા કરીએ છીએ, એમાંનો જે પ્રથમ ટુકડો છે એ સૌથી નાનો ટુકડો હશે તેવું આપણે વિચારી લઈએ છીએ અને તેની લંબાઈ 1 સેન્ટીમીટર છે તેવું આપેલું છે તેવું ધારી લઈએ છીએ। બીજા ટુકડાની લંબાઈ નાના ટુકડાની લંબાઈથી 3 સેન્ટીમીટર વધુ છે, એટલે આ બીજા ટુકડાની લંબાઈ નાના ટુકડાની લંબાઈથી 3 સેન્ટીમીટર વધુ છે અને ત્રીજા ટુકડાની લંબાઈ નાના ટુકડાની લંબાઈથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે, એટલે કે 2x। જો ટુકડાની લંબાઈ, હવે 3 ટુકડા આપણે ધારી લીધા, હવે એના પછીનું વાક્ય, જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય તો। શું કહેવા માગે છે કે ત્રીજા ટુકડાની લંબાઈ એટલે 2x, ત્રીજા ટુકડાની લંબાઈ એટલે 2x એ બીજા ટુકડાના લંબાઈથી ઓછામાં ઓછા 5 સેન્ટીમીટર વધુ છે, એટલે અહીં ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, અહીંયા 3 આવશે, 2x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આ બીજો ટુકડો પ્લસ 5, એટલે એની ઉપરથી આ રીતે લખી શકાય 2x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x પ્લસ 8, ધેરફોર 2x માઇનસ x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8, ધેરફોર x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8,
એટલે એક્સની કિંમત 8 અથવા 8 કરતાં વધુ થઈ કહેવાય. અને એની સાથે બીજી એક વાત પણ આપણે ધ્યાનમાં લઈએ કે ત્રણેય ટુકડાની કુલ લંબાઈ, ત્રણેય ટુકડાઓની કુલ લંબાઈ 91 સેન્ટીમીટર છે. એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે પ્રથમ ટુકડો એક્સ, બીજો ટુકડો એક્સ પ્લસ 2 અને ત્રીજો ટુકડો એ 2x, આ ત્રણેયનો સરવાળો 91 સેન્ટીમીટર જેટલો અથવા તો એના કરતાં નાનો થાય. આમ તો એક્ઝેક્ટલી ઇઝ ઇક્વલ ટુ જ 91 થશે, પણ લેસ ધેન ઓર 91 એટલા માટે લખ્યું કારણ કે એક્સની કઈ કિંમત આવશે આપણને ખ્યાલ નથી. એટલે 4x પ્લસ 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 91. ધેરફોર 4x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ, સોરી પાછી ભૂલ થઈ ગઈ, અહીંયા 3 છે ભાઈ, 3 ગડબડ તો થઈ જ જાય હારી. એટલે 91 માઇનસ 3 એટલે 4x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 88. ધેરફોર x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 22. એટલે એક્સની કિંમત 22 અથવા 22 કરતાં નાની. તો x એ શું ધારેલું હતું? નાના ટુકડાની લંબાઈ. એટલે આની પરથી એમ કહેવાય કે સૌથી ઓછી લંબાઈના ટુકડાની લંબાઈ ઓછામાં ઓછી 88 સેન્ટીમીટર છે અને વધુમાં વધુ 22 સેન્ટીમીટર લઈ શકે. એટલે સૌથી જે મોટો ટુકડો છે તે 2x છે. એટલે આમ કહી શકાય કે 8 સેન્ટીમીટરથી વધુ અને 22થી ઓછું. એક્સની કિંમત 8 અથવા 8થી વધારે અને 22થી ઓછી. એટલે કે આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે એક્સની કિંમત 8 કરતાં મોટી અને 22 કરતાં નાની. એટલે આપણો જે પ્રશ્ન પૂછેલો હતો કે સૌથી ઓછી લંબાઈના ટુકડાની લંબાઈ કેટલી થઈ શકે, તો એ 8 સેન્ટીમીટરથી વધારે અને 22 સેન્ટીમીટરથી ઓછી. જો એટલે આ સાથે આપણું સ્વાધ્યાય 6.1 પૂર્ણ થયું. હવે સ્વાધ્યાય 6.2 અને સ્વાધ્યાય 6.3ની અંદર આલેખની વાત કરેલી છે, એ આપણે પછી કરીશું. પણ આ જે કંઈ 6.1 ચલાવેલું છે એની પર આધારિત સ્વાધ્યાય 6, એની પર આધારિત સ્વાધ્યાય 6ની વાત કરી લઈએ કે નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો. ગલતી હો જાતી હૈ બચ્ચે, ચલો જો પાછી પહેલી જ ભૂલ થઈ, પહેલા નંબરનો દાખલો. આ રીતે અસમતા આપી છે, 2 ≤ 3x - 4 ≤ 5. હવે તમને થાય કે સાહેબ આવી કેવી અસમતા પાછી તમે લઈ આવ્યા, બરાબર? લેસ ધેન વાળી અત્યાર સુધી તો એક જ અસમતા આવતી હતી. કોઈ ટેન્શન ના લેશો, બધું આ રીતે જ થાય. તમારે ચલ એક્સની કિંમત શોધવાની છે, તમારે દાખલામાં ચલ એક્સની કિંમત શોધવાની છે. એટલે એક્સવાળું પદ રહેવું જોઈએ, એ સિવાયના બધા પદો તમારે દૂર કરવાના. તો અહીંયા -4 આપેલા છે, તેની વિરોધી સંખ્યા એટલે કે +4. એટલે બધાની અંદર હું આખી અસમતાની અંદર 4 ઉમેરી દઉં. આખી અસમતામાં કેટલા ઉમેરી દઈએ? 4. એટલે 2 + 4 એટલે 6 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 9. હવે એક્સનો સહગુણક કેટલો છે? 3. એ ગુણાકારમાં છે, તો આખા પદને હું 3 વડે ભાગાકાર કરી કાઢીશ. આખા પદને હું 3 વડે ભાગાકાર કરી નાખું. એટલે આ રીતે 6/3 એટલે 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. એટલે એનો અર્થ એમ થયો કહેવાય કે ચલ એક્સની કિંમત
चल एक्स की किंमत बे थी शुरू कर त्रण सुधीनी बे थी शुरू कर त्रण सुधीनी तमाम वास्तविक संख्याओ आवशे। एटलानो उकेल गण ओपन अ क्लोज इंटरवल 2, 2, 3 क्लियर। आ रीते आपणे लखी शकीए। એટલે આવી અસમતા આપી હોય તો તમારે આ રીતે વચ્ચેના ભાગમાં એક્સ રહેવું જોઈએ, બાકીને બધી સંખ્યાઓ તમારે દૂર કરવાની। ક્લિયર? તો સ્વાધ્યાય 6નો આ પહેલો દાખલો હતો, હવે આગળનો દાખલો લઈએ। જો હવે બીજો દાખલો 6 < -3 2x - 4 < 12। तो सौथी पहला कौंस दूर करी काढ़िए, एटले 6 < -4x + 4 = 12। हवे प्लस 12 छे तेना करता विरोधी संख्या -12, तो बधानी अंदर आख्या अपद माथी 12 बाद कर नाखे। 6x + 12 - 12 < 12 - 12। 6 - 12 = -6 < -6x = 0। હવે અહીંયા એક્સ નો સહગુણક -6 છે, એટલે પહેલાં તો માઇનસ ને દૂર કરી કાઢું। તો માઇનસને દૂર કરવા હોય તો મારી આખી અસમતાને માઇનસ વડે પહેલાં ગુણાકાર કરવા પડે। આખી અસમતાનો માઇનસ વડે ગુણાકાર કરીશું તો અસમતા બદલાઈ જશે, એટલે 6 < 6x > 0। હવે અસમતા ઉલટાઈ દઉં, એટલે 0 < 6x > 6। હવે એક્સનો સહગુણક 6 આપેલો છે, તો આખી અસમતાને 6 વડે ભાગાકાર કરી નાખું। આખી અસમતાનો 6 વડે ભાગાકાર કરી નાખીએ, તો 0 ભાગ્યા 6 = 0, < x = 1। એટલે એનો અર્થ એમ થયો કહેવાય કે એક્સ બિલોંગ્સ ટુ 0 સાથે ઓપન ઇન્ટરવલ અને 1 સાથે ક્લોઝ ઇન્ટરવલ। એટલે ઉકેલ કયો મળ્યો કહેવાય તમને? 0 એ ઓપન થયું કહેવાય અને 1 એ ક્લોઝ ઇન્ટરવલ, એટલે 0 અને 1 આટલી સંખ્યાઓ આવશે। ચલો હવે ક્વેશ્ચન નંબર 3। બધા એક જ સરખી રીતના દાખલા છે બાળકો, આ રીતે છે -3 < -4 - 7x / 2 = 18। હવે પહેલાં તો 2નો લસા લઈ લઉં, એટલે આખી અસમતાને હું 2 વડે ગુણાકાર કરી નાખીશ। એ પહેલાં લસા લઈએ, તો -3 < -8 - 7x / 2 = 18। 2નો લસા લઈ લીધો। હવે આખી અસમતાને હું 2 વડે ગુણાકાર કરી દઉં, 2 વડે ગુણાકાર કરીએ તો -6 < -8 - 7x = 36। આખા પદને 2 વડે ગુણતા, હવે એક્સ વાળું પદ રહેવું જોઈએ, બાકીની બધી સંખ્યા કાઢવાની છે। તો અહીંયા 8ની આગળ પ્લસ લખેલા છે, તો 8 બાદ કરી દઉં। -6 - 8 < 8 - 7x - 8 = 36 - 8। -6 - 8 = -14 થઈ જશે, = -7x = 36। માંથી 8 બાદ કરો એટલે 28। હવે માઇનસ વડે ગુણાકાર કરી નાખવું આખી અસમતાનો,
कारण के एक्स नो सहगुणक माइनस से इतना माइनस काढ़वा माटे मारे आखी असमता ने माइनस वड़े गुणाकार करी दऊँ। तो माइनस ना प्लस, लेस देन ना ग्रेटर देन, अहीं पण लेस देन ना ग्रेटर देन, माइनस 28। हवे असमता ने उलटाई दईए तो माइनस 28 इज लेस देन ऑर इक्वल टू 7x इज लेस देन ऑर इक्वल टू 14। हवे एक्स न जोड़े गुणाकार में 7 आपेला छे एटले आखा पद ने 7 वड़े भागाकार कर नाखू तो माइनस 28 अपॉन 7 इज लेस देन ऑर इक्वल टू 7x अपॉन 7 इज लेस देन ऑर इक्वल टू 14 अपॉन 7। 7 × 28 लेस देन ऑर इक्वल टू एक्स लेस देन ऑर इक्वल टू 2 એટલે માઇનસ 4 થી 2 એટલે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ 4 અને 2ની જોડે પણ ક્લોઝ ઇન્ટરવલ, ક્લિયર? અને એને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવામાં આવે, સંખ્યા રેખા ઉપર જો નિરૂપણ કરીએ તો આ રીતે આખી સંખ્યા રેખા માઇનસ 4થી સ્ટાર્ટ કરીને માઇનસ 4થી સ્ટાર્ટ કરીને 2 સુધીની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ક્લિયર? ખ્યાલ આવે છે ને ભાઈ? ચલો ચોથો દાખલો આ રીતે છે। માઇનસ 15 ઇઝ લેસ ધેન 3 × x − 2 अपॉन 5 इज लेस देन ऑर इक्वल टू 0। पहला तो छेद में 5 आपेला छे, 5 वड़े गुणाकार करी नाखू, 15 × 5 = 75 लेस देन 3 नो अंदर गुणाकार करूँ तो 3x − 6 लेस देन ऑर इक्वल टू 0। हवे आ माइनस 6 आपेला छे तो बधानी अंदर प्लस 6 एड करी दऊँ तो −75 + 6 इज लेस देन 3x इज लेस देन ऑर इक्वल टू 0 + 6। अहीं 6 एड करीशु एटले −6 + 6 उड़ी जवाना छे एटले स्टेप लखवानुं रही गयुं। −75 + 6 એટલે −69 is less than 3x is less than or equal to 6। હવે x નો સહગુણક 3 આપેલો છે એટલે 3 વડે ભાગાકાર કરીએ, −69 / 3 3x / 3 is less than or equal to 6/3 એટલે less than or equal −23 is less than x is less than or equal to 3 એટલે x ની કિંમત −23 થી મોટી, −23 જોડે ઓપન આવશે અને 2 જોડે ક્લોઝ, 23 જોડે ઓપન ઇન્ટરવલ હશે એટલે કે −23 થી મોટી સંખ્યા અને 2 સુધી એટલે x belongs to ઓપન ઇન્ટરવલ −23 અને આ 2 ક્લોઝ, ક્લિયર? ખ્યાલ આવે છે ને દાખલાઓમાં ભાઈ? થોડાક અઘરા દાખલા છે પણ શાંતિથી લખશો તો આવડી જાય એવા જ દાખલા છે। ચલો પાંચમો દાખલો લઈએ। 6 દાખલા આપેલા છે, વધારે કંઈ આપેલા નથી। 12મો દાખલો આ રીતે છે। −12 ઇઝ લેસ ધેન 4 − 3x / −5 is less than or equal to 2। સૌથી પહેલાં આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે −12 < 4 + 3x / 5 is less than or equal to 2। હવે અહીંયા 5નો લસા લઈએ તો −12 is less than 4 × 20 + 3x / 5
इज लेस देन ओर इक्वल टू टू। हवे पांच नो गुणाकार करी दऊं, बार पंचा साठ, लेस देन ट्वेंटी प्लस थ्री एक्स इज लेस देन ओर इक्वल टू टेन। हवे तमारे एक्स वाला पद ध्यान में लेवाना छे, तो प्लस वीस आपेला छे, तो माइनस वीस माइनस साठ माइनस वीस लेस देन ट्वेंटी प्लस थ्री एक्स माइनस ट्वेंटी लेस देन ओर इक्वल टू टेन माइनस ट्वेंटी। ले माइनस एसी इज लेस देन ओर इक्वल टू थ्री एक्स लेस देन ओर इक्वल टू माइनस टेन। हवे त्रण वड़े भागाकार कर नाखू, माइनस एसी अपॉन त्रण इज लेस देन ओर इक्वल टू थ्री एक्स अपॉन थ्री लेस देन ओर इक्वल टू माइनस टेन अपॉन थ्री। माटे माइनस एसी इज लेस देन ओर इक्वल टू एक्स लेस देन ओर इक्वल टू माइनस टेन अपॉन थ्री। એટલે તમારો જવાબ આવશે, તમારો જવાબ આવશે, જવાબ આવશે, જવાબ આવશે, અહીંયા લેસ દેનની અસમતા છે ભાઈ, માત્ર લેસ દેન, માત્ર લેસ દેન, જો ધ્યાન રાખજો, એટલે એક્સ બિલોંગ્સ ટુ માઇનસ એસી અપોન થ્રી કેવા ઓપન, અને માઇનસ ટેન અપોન થ્રી એ ક્લોઝ ઇન્ટરવલ, કારણ કે એની જોડે લેસ દેન ઓર ઇક્વલ ટુ છે, અહીંયા માત્ર લેસ દેન છે, ક્લિયર? તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર ફાઈવ. હવે ક્વેશ્ચન નંબર સિક્સ લઈએ. જો છઠ્ઠો દાખલો, સેવન લેસ દેન ઓર ઇક્વલ ટુ થ્રી એક્સ પ્લસ ઇલેવન અપોન ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઇલેવન, આ રીતનું પદ આપેલું છે. તો છેદમાં પહેલાં તો બે આપેલા છે, એટલે બે વડે ગુણાકાર કરી કાઢું, તો સાત દુ ચૌદ, લેસ દેન ઓર ઇક્વલ ટુ થ્રી એક્સ પ્લસ ઇલેવન ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ અગિયાર દુ બાવીસ. હવે અહીંયા વચ્ચે પ્લસ ઇલેવન છે, પ્લસ ઇલેવન છે, તો પહેલાં તો અગિયાર બાદ કરી કાઢું બધામાંથી, ચૌદ માઇનસ અગિયાર ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ થ્રી એક્સ પ્લસ ઇલેવન માઇનસ ઇલેવન ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ બાવીસ માઇનસ અગિયાર. ચૌદમાંથી અગિયાર બાદ કરો તો થ્રી ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ થ્રી એક્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ અગિયાર. બાવીસમાંથી અગિયાર બાદ કરી નાખ્યા. હવે ત્રણ વડે ભાગાકાર કરી નાખું, તો થ્રી અપોન થ્રી, થ્રી એક્સ અપોન થ્રી ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઇલેવન અપોન થ્રી. થ્રી થ્રી ઉડી જશે એટલે વન, લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઇલેવન અપોન થ્રી, એટલે એક્સની કિંમત એ વન જોડે, વન જોડે ક્લોઝ ઇન્ટરવલ, વનથી સ્ટાર્ટ કરીને, વનથી સ્ટાર્ટ કરીને ઇલેવન અપોન થ્રી સુધીની સંખ્યાઓ, એટલે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ વન ટુ, ક્લોઝ ઇન્ટરવલ વન ટુ ઇલેવન અપોન થ્રી સુધી, ક્લિયર? તો આ હતું આપણું સ્વાધ્યાય છના એકથી છ દાખલા, ક્લિયર? તો હવે આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય છને પૂર્ણ કરીશું, સ્વાધ્યાય છને પૂર્ણ કરીશું, અને ત્યાર પછી આલેખોની થોડી થોડી વાત કરીશું. ઓકે સ્ટુડન્ટ, તો સ્વાધ્યાય 6.1 પૂર્ણ કરવું અને સ્વાધ્યાય 6ના 1 થી 6 દાખલાનો અભ્યાસ કરવો. ઓકે સ્ટુડન્ટ, બાય.